બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગઢની. અમીરગઢ પોલીસને મળી મોટી સફળતા. ચેકિંગ દરમિયાન 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાયા. પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અમીરગઢ બોર્ડર પર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન પરપ્રાંતીય 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ બોર્ડર પર સઘન વાહન વ્યવહાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે સમયે એક કારની તલાશી લેતા કારમાંથી 4 રિવોલ્વર સાથે 4 શખ્સો ઝડપાઈ ગયા હતા, જેથી પોલીસે 4 શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા તમામ પોલીસ સ્ટેશનની ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપવામાં આવેલી છે, જેના પગલે પોલીસ દ્વારા રાત દિવસ સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી અમીરગઢ પોલીસ સ્ટાફના માણસો બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા હતા તે સમય એક શંકાસ્પદ કારની તલાશી લેતા કારમાંથી 4 શખ્સો 4 રિવોલ્વર સાથે ઝડપાઈ ગયા હતા, જેની વધુ પૂછપરછ કરતા યુપી પાસિંગની ગાડી લઈ રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ અંગે અમીરગઢ પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. અમીરગઢ પોલીસ દ્વારા રાજસ્થાન ગુજરાત બોર્ડર અમીરગઢ ચેકપોસ્ટ પર આજે ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ ગાડીનું ચેકિંગ જ્યારે કરી રહ્યા હતા ત્યારે તેમાંથી 4 દેશી કટ્ટા તથા 16 જીવતા કારતૂસ મળી આવેલ. આ અંતર્ગત 4 આરોપીઓને પણ અટક કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ આ 4 વ્યક્તિઓ છે એ યુપીના છે અને ત્યાંથી એ લોકો આગળ જઈ રહ્યા હતા અને એ દરમિયાન ચેકિંગ દરમિયાન તેઓ મળી આવેલ છે તથા આગળની તપાસ ચાલુ છે.